નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર ત્રણ નૂતન વિશ્વ તરફ રિયાણ ચેપ્ટરનો સંપૂર્ણ ગાલસવાજેવોથીને સોલ્યુશન આ વિડીયોની અંદર કરીશું ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો સબસ્ક્રાઈબનું બટન જે મિત્રો છે તે દબાવી દેવું અને આની પીડીએફ મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને પીડીએફ મેળવી શકશો વિભાગે યોગ્ય જોડકા જોડો ફાસિસ્ટ પક્ષનો સ્થાપક તો નંબર બે બેનિટો મુસલીન આવશે જર્મનીના રાષ્ટ્રપ્રમુખ નંબર પાંચ હિડન બર્ગ એક સપ્ટેમ્બર ઓગણીસો આવશે નંબર ચાર દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ અગિયાર ઓગસ્ટ ઓગણીસો અને પીસ્તાલીસમાં આવશે એક દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત ડબલ્યુ તો મિત્રો અહીં આપણે એમનું પૂરું નામ લખવાનું છે નંબર ત્રણ સાથે જોડવાનો છે વિશ્વ આરોગ્ય સંસ્થા આઈ નંબર એક આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ નંબર ત્રણ એફ એ ઓ તો નંબર આવશે પાંચ આંતરરાષ્ટ્રીય આન અને કૃષિ સંસ્થા નંબર ચાર આઈ એલ ઓ તો નંબર બે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો મુસલિમનો મુદ્રાલેખ હતો એક પક્ષ અનેક નેતા ખોટું નાજી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા તો ખરું જર્મનીએ ફ્રાન્સ સાથે બિન આક્રમણ સંધિ કરી ખોટું 11 સપ્ટેમ્બર 1939 ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું તો ખરું ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો પિસ્તાલીસ ના દિવસે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી તો ખરું દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ભારત સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિનો કાયમી સભ્યપદ છે તો ખોટું એક બે શબ્દની અંદર માત્ર ઉત્તર આપવાનો છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેટલાક રાષ્ટ્રોમાં કયા પ્રકારની સરકારનો ઉદય થયો છે તો સર મુખ્તયાર સાહી ઇટાલીમાં કઈ સરમુક્તિયાર શાહીનો ઉદય થયો તો ફાંસીવાદ જર્મનીમાં કઈ સરમુક્તિયાર શાહીનો ઉદય થયો તો નાજીવાદ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી તો બેનિટો મુસોલિનીએ લાકડાની ભારી અને કોહાડી કયા પક્ષનું પ્રતિક હતું તો ફાંસીઝ ફાંસીવાદ ઇટાલીના કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે તો ફાંસીઝ એક પક્ષ અને એક નેતા એ કોનો મુદ્રા હતો તો મુસોલિનનો જર્મનીમાં સરમુખ્તિયાર શાહી કોણે સ્થાપી એડોલ્ફ હિટલર જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી તો ફ્યુર તારણહાર નાજીવાદના સૈનિકો કભાવ ઉપર કયું પ્રતિક લગાવતા હતા તો સવસ્તી એટલે કે મિત્રો સાથિયાનું બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં માર્યા ગયેલા યુદ્ધોની ઘટના કયા નામે ઓળખાય છે તો હોલોકાશ એટલે કે નરશહાર જાપાનના કયા સેહનશાહે દેશની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું તો હિરોહિટોએ કઈ સંધિમાં દ્રીત્ય વિશ્વયુદ્ધના બીજ વવાઈ ગયા હતા તો વર્સેલન્સની સંધિ જર્મનીના સરમુખત્યાર શાહી હિટલરે વર્સેલન્સની સંધિને શું કહીને ફગાવી દેવાની હાકલ કરી તો કાગળનું ચિત્રું જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના કયા બે શહેરો ઉપર બોમ્બ ફેંક્યા તો હિરોસીમા અને નાગાસાકી કોના નેતૃત્વ નીચે ચીનમાં ક્રાંતિ થઈ તો માઓ તશે તો ઊંડા ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો પિસ્તાલીસના રોજ કઈ વિશ્વ સંસ્થાની સ્થાપના થઈ તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન નંબર અઢાર કોંગ્રેસ સંસદને સંદેશો આપતા મહત્વની ચાર સ્વતંત્રતાઓની ઘોષણા કોણે કરી તો અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ સંયુક્ત રાષ્ટ્રની મહામંત્રીની કચેરીને શું કહેવાય તો સચિવાલય સંયુક્ત રાષ્ટ્ર સચિવાલય કયા શહેરમાં આવેલું છે તો ન્યુયોર્ક મિત્રો તમારે સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો ફાસિસ્ટ પક્ષનું પ્રતિક આવશે બી લાકડાની ભારી અને કુહાડી હતું પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલી વર્ષેલ એટલે કે સીની સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના બી રૂપાયા નંબર ત્રણ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોસીમા અને નાગાસાકી શહેર ઉપર અણુ બોમ્બ ફેંક્યા નંબર ચાર માઉ તસે તુંગના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય યુએસના ન્યુયોર્ક શહેર ખાતે આવેલું છે દિવસ ડે એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે વિશ્વભરમાં ઓળખાય છે જર્મન પ્રજા હિટલરને ફ્યુરર માનતી હતી નંબર આઠ નાજી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા નંબર નવ જર્મનીના સરમુખાર શાહીમાં એડોફ હિટલર એટલે કે એ વર્ષે લંચની શાંતિને કાગળનું ચિત્રું કઈને ફગાવી દેવાની હાકલ કરી હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી તો મુસોલીની એટલે કે સી ફાસિસ્ટ પક્ષનું પ્રતિક કયું હતું તો લાકડાની ભારી અને કોહાડી મુસોલીનનો મુદ્રા શું હતો એક પક્ષ એક નેતા

આંતરરાષ્ટ્રીય અદાલતનો કાયમી મથક ક્યાં આવેલો છે તો સી નેધરલેન્ડના હેંગ શહેરમાં નીચેનામાંથી કયા રાષ્ટ્રે વીટો નિશ અધિકારનો વધુ વખત ઉપયોગ કર્યો છે તો રશિયાએ વિશ્વમાં માનવીયનો સ્વાસ્થ્ય સુધારનો કાર્ય કોણ કરે છે તો ડબલ્યુએચઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ પ્રતીક કયું સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાનો છે તો એફ એ ઓ બાજુમાં આવેલું પ્રતીક સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાનો છે તો મિત્રો આવશે જવાબ ઇનિશેફ એટલે કે ડી આવશે ત્યારબાદ વિભાગ બી નીચેના પારિભાષિક શબ્દો જે છે તમારે સમજાવવાના રહેશે તો શબ્દમાંથી શબ્દ બનેલો છે બધી વસ્તુઓ ઉપર અધિકાર એવો ઠંડુ યુદ્ધ દ્વિતીય વિશ્વયુદ્ધ યુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં લોકશાહી દેશ અમેરિકા તરફથી અને સામ્યવાદી દેશ રશિયા તરફથી બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો રચાયા આ બંને સત્તા જૂથો એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાણી અને વિચારના યુદ્ધો કરી શસ્ત્ર કારણે મિત્રો તંગ રાજકીય પરિસ્થિતિઓનું નિર્માણ કર્યું જે ઠંડા યુદ્ધ તરીકે ઓળખાય છે વિભાગ સી નીચેના માકે મુજબ જવાબ લખવાના રહેશે અને ત્રણ ગુણનો મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે વૈશ્વિક મહામંદીના ઉદ્ભવની અસરો જણાવો તો વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો ઉપર મિત્રો વૈશ્વિક મહામંદીની અસરો થઈ હતી વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટ પોતાનો ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે સોનાનો જથ્થો રાખવાની નીતિ પડી ગ્રેટ આ પગલાની અસર વિશ્વના અન્ય રાષ્ટ્રો ઉપર પણ પડી અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રમાં આર્થિક મંદીનો મોજો ફરી વળ્યું અમેરિકામાં લાખો કામદારો બેકાર બન્યા વૈશ્વિક મંદીએ અમેરિકાની અર્થવ્યવસ્થાને નબળી પાડી દેશની આર્થિક સ્થિતિને કથળથી અટકાવવા અમેરિકાને કડક નિયંત્રણો લાદવા પડ્યા વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગો મંદીની અસર નીચે આવ્યા અને વિશ્વનો વેપાર ઘટીને અડધો થઈ ગયો ટૂંકનો લખો સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનો સૌથી મોટો અંગ છે તે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે સામાન્ય સભાની બે તૃતીયાંશ બહુમતી અર્થાંત સલામતી સમિતિની ભલામણથી જગતનું કોઈ પણ રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રની સભ્યપદ મેળવી શકે છે દરેક રાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાના પાંચ પ્રતિનિધિઓ મોકલી શકે છે પરંતુ દરેક રાષ્ટ્રને એક જ મત આપવાનો અધિકાર હોય છે હાલમાં ઈસવીસન બે હજાર સામાન્ય સભામાં સભ્યની કુલ સંખ્યા એકસો છે સામાન્ય સભામાં કોઈ પણ સામાન્ય બાબત ઉપર સાદી બહુમતીથી ઠરાવ પસાર કરે છે પરંતુ મહત્વના પ્રશ્ને હાજર રહેલા સભ્યો રાષ્ટ્રોની બે તૃતીયાંશ બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવે છે સામાન્ય સભાને વિશ્વની સંસદ એટલે કે વર્લ્ડ પાર્લામેન્ટ કહી શકાય છે સામાન્ય સભાનું વડું મથક ન્યુયોર્ક શહેરમાં આવેલું છે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી છે તો વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નોને ચર્ચા વાટોઘાટો કે લવાદીથી ઉકેલી યુદ્ધ અટકાવવા વિશ્વના દેશોનો આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક વિધવા સાધવા શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા આંતરરાષ્ટ્રીય બંધુત્વ સહકાર અને સમજણ વિકસાવવા અને માનવ હકોનું રક્ષણ કરવા વગેરે ઊંચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા માટે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્ર યુએન ની સ્થાપના કરવામાં આવી છે ટૂંકનો લખો સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રનો સૌથી મહત્વનો અંગ છે તે સંયુક્ત રાષ્ટ્રની કારોબારી છે તે પંદર સભ્યોની બનેલી તેમાં યુએસએ રશિયા બ્રિટન ફ્રાન્સ અને ચીન આ પાંચ તેના કાયમી સભ્ય છે બાકીના દસ બિનકાયમી સભ્યો છે સલામતી સમિતિ વિશ્વની શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે આ માટે તેઓ ચર્ચા કરે છે ચર્ચાઓના અંતે પાંચ કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા નવ સભ્યોને મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રના બંધારણે પાંચ કાયમી સભ્યોને ઠરાવનો નો નિશ્ચિત કરવાનો અધિકાર આપ્યો છે અને એ અધિકાર નિશ્ચિત અધિકાર અથવા તો વીટો પાવર કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મિત્રો શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે બીજા સોલ્યુશનો મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન મેળવી શકો છો જો તમને અમારો વિડીયો ગમે છે તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં